જય હિન્દ દોસ્તો પોલિટીના ફૂલ ડિટેલ્સ કોર્સના લેક્ચર નંબર સાડત્રીસની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો દોસ્તો વિડીયોના ટાઇટલ પરથી ખબર પડી ગઈ હશે કે આજે આપણે જોવાનું છે કે રાષ્ટ્રપતિ શાસન મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી ત્યાર પછી આજના જે વિડીયોમાં જોવાના છે રાષ્ટ્રપતિ શાસન ફરી એકવાર મિત્રો તમને આ બંને શબ્દો વચ્ચેનો અર્થ સમજાવો કે રાષ્ટ્રપતિ શાસન એ આપણા સમગ્ર દેશ ઉપર લાગુ થશે એ ગયા લેક્ચર બે લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે જેની અંદર આપણે બાહ્ય કટોકટી લાગુ થઈ શકે છે કે યુદ્ધ થયું હોય પાકિસ્તાનવાળા કે ચીનવાળા જો યુદ્ધ કરી બેસે તો અને ત્યાર પછી દેશની અંદર જે આંતરિક અશાંતિ થઈ હોય તો કદાચ તમે વિકીપીડિયાનું સર્ચ કરી અને જે ઇન્દિરાબેન ગાંધી વખતે આપણા વડાપ્રધાન હતા અને એ વખતે જે આંતરિક અશાંતિના લીધે જે કટોકટી લાવવામાં આવે છે તેના વિશે જો જાણ્યું હોય તો બહુ જ સારું મિત્રો તો તમારા જ્ઞાનમાં વધારો થશે તો આજે આપણે જોવાનું છે કે રાષ્ટ્રપતિ શાસન હવે રાષ્ટ્રપતિ શાસન હોય એ ક્યાં આગળ લાગુ થતું હોય છે જે તે રાજ્યની અંદર લાગુ થતું હોય છે મિત્રો તો આપણા ગુજરાત ઉપર આપણા ગુજરાત ઉપર પણ ભૂતકાળની અંદર ઘણીવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું બંધારણીય કટોકટી જેને કહેવામાં આવે છે જેને પ્રેસિડન્ટ રૂલ્સ પણ કહેવામાં આવે છે તો તેના વિશેની આપણે ચર્ચા લઈશું તેના વિશેની આપણે જે બંધારણની અંદર જે જે વાત કરવાની છે તેના વિશે વાત કરવાની છે ફરી એક બીજું એક એવો જો તમારી ઈચ્છા હોય તો મિત્રો બીજું એક લેક્ચર એવું બનાવીશું કે જેની અંદર ગુજરાતની અંદર કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું એ વખતના આપણા મુખ્યમંત્રી કોણ હતા એ વખતના રાજ્યપાલ કોણ હતા અને શું ઘટના થઈ હતી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવીશું મિત્રો તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ હવે રાષ્ટ્રપતિ શાસનને આપણે શું કહી શકીએ મિત્રો બંધારણીય કટોકટી પણ કહી શકાય છે ત્યારબાદ પ્રેસિડન્ટ્સ રૂલ્સ પણ કહેવામાં આવે છે તો હવે આ ક્યારે લાગુ પાડવામાં આવે છે એ જોઈએ તો જ્યારે જે તે રાજ્ય હોય બરાબર આપણે ગુજરાત રાજ્યની જ વાત કરીશું તો ગુજરાત રાજ્ય હોય તો ત્યારે ગુજરાત રાજ્યનું તેનું બંધારણીય તંત્ર એટલે કે એની જે સરકાર હોય છે એ સરકાર કાં તો પડી ભાગે છે અથવા તો કોઈ બીજી બાબતો થાય છે એ વખતે રાજ્યનું જે બંધારણીય માળખું હોય છે એ વેડફાઈ જાય છે એ વખતે આપણા જે તે રાજ્યની અંદર હવે જે સીધો હક હોય છે તે કોના હાથમાં જતો રહે છે કેન્દ્રની અંદર કેન્દ્રની અંદર કોના હાથમાં જતો રહે છે મિત્રો તો કેન્દ્રની અંદર સીધો જ જતો રહેતો હોય છે રાષ્ટ્રપતિના હાથમાં જતો રહેતો હોય એટલે કે એને રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય છે આ પ્રકારની જે કટોકટી હોય છે તેને રાજ્ય કટોકટી પણ ઓળખવામાં આવે છે બંધારણીય કટોકટી ઓળખવામાં આવે છે અને રાષ્ટ્રપતિ શાસન પણ કહેવામાં આવે છે આ બધા શબ્દો તમારે યાદ રાખવાના છે મિત્રો શા માટે કારણ કે એક્ઝામની અંદર ઘણી શું આ શબ્દો બદલી લેતા હોય છે અને આપણે કન્ફ્યુઝ થતા હોય અને કહેતા હોય કે સર તમે આ તો ચલાવ્યું જ નતું ના ચલાવવામાં તો બધું જ આવી જશે મિત્રો પરંતુ તમારે યાદ રાખવું પડશે આગળની વાત કરીએ મિત્રો કે જે રાષ્ટ્રપતિ શાસન હોય છે એ કયા આર્ટિકલ મુજબ લાગતું હોય છે યાદ રાખો કે જે રાષ્ટ્રપતિ શાસન હોય છે એ એનો એક આર્ટિકલ આવે છે ત્રણસો ને છપ્પન કયા નંબરનો આવે છે ત્રણસો ને છપ્પન થોડુંક યાદ કરાવો કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી હતી એ વખતનું આર્ટિકલ હતું મિત્રો આર્ટિકલ નંબર ત્રણસો ને બાવન હતું અને હાલનું આર્ટિકલ આવશે ત્રણસો છપ્પન હવે ત્રણસો છપ્પન યાદ રાખજો રાષ્ટ્રપતિ શાસન બે આર્ટિકલ લાગે છે જો તમારો ઓપ્શનમાં એક આપેલું હોય તો ત્રણસો ને છપ્પન લખવાનું અને બીજો પણ એક ઓપ્શન આવે છે ત્રણસો ને પાસઠ બંને આર્ટિકલ આપણે વ્યવસ્થિત સમજીએ મિત્રો હવે વાત કરું કે ત્રણસો ને છપ્પન તો ત્રણસો છપ્પન એવું કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે છે બરાબર માની લો કે આપણા રાજ્યપાલ છે ઓપી કોહલી છે ઓપી કોહલીને થશે કે હવે જે સરકાર હોય બીજેપીની સરકાર આપણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચાલી રહી છે હવે માની લો કે એ સરકારની અંદર કંઈક ખરડો પસાર થતો નથી વિશ્વાસનો મત ગુમાવી દે છે અથવા તો કંઈક બાબત થતી હોય છે અથવા તો ગમે તેવી કંઈક અન્ય બાબત થતું હોય છે કે જેને કારણે સમગ્ર જે બંધારણીય બાબતો હોય છે એ નાશ થઈ જતી હોય છે એ વખતે આપણા ઓપી કોહલી સાહેબ રાષ્ટ્રપતિ જે રામનાથ કોવિંદ હશે એ રામનાથ કોવિંદને જણાવશે કે ભાઈ આ જે તે રાજ્ય હોય ત્યાં આગળ જે પોતાનું જે બંધારણીય તંત્ર હોય છે આ બંધારણીય તંત્ર નિષ્ફળ ગયું છે એટલે તમે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હવે અહીં કોના દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો આર્ટિકલ ત્રણસો ને છપ્પન હોય છે એ રાજ્યપાલના કહેવાથી ભલામણને કારણે રાષ્ટ્રપતિ હોય છે આ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત રાજ્ય પર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે છે ફરી વાર કહું છું મિત્રો આર્ટિકલ નંબર ત્રણસો ની અંદર જે તે રાજ્યપાલ હશે ઓપી કોહલી સાહેબ હશે એ આપણા આપણે જે રામનાથ કોવિંદ સાહેબ હશે તેમને કહીએ કે આપણે ગુજરાત ઉપર રાષ્ટ્રપતિ શાસન લગાવી દો પાછા મિત્રો ઘણા મિત્રો એવું ના સમજતા કે માત્ર ગુજરાત પર દરેક ભારતના જેટલા પણ રાજ્યો હોય ત્યાં આગળ આ જ રીતનું થતું હોય પણ આપણે એક ઉદાહરણ માટે અહીંયા આગળ ઓપી કોહલીનું ઉદાહરણ લીધું છે અને આપણે ગુજરાતના છીએ તો આપણે યાદ રાખવામાં સરળતા રહે છે હવે વાત કરું કે ત્રણસો ને હવે ત્રણસો ને શું હોય છે મિત્રો કે ત્રણસો ને અંદર યાદ રાખો કે જ્યારે ગુજરાત રાજ્યની જે ગુજરાત સરકાર હોય છે તે કેન્દ્રની જે સરકાર હોય છે હવે જે કેન્દ્રની અંદર વાત કરું કે જે કેન્દ્રના જે નિર્દેશો કરતા હોય છે જે વાતો કહી દે કે તમારે આ રીતે પાલન કરવું જોઈએ પરંતુ ગુજરાત રાજ્ય તેનું મનમાં નીકળતું હોય ને પો એને રીતે જ કામ કરી રાખશે ગુજરાત સરકાર એ વખતે ચાલશે નહીં એ વખતે રાષ્ટ્રપતિ થોડા ગુસ્સામાં આવી જશે અને ગુસ્સામાં આવી જશે એટલે આપણે ગુજરાત રાજ્ય ઉપર તે તેમના તરફથી અહીં આગળ આપણે રાષ્ટ્રપતિ શાસન લગાવી દઈએ છીએ આ ત્રણસો પાસઠ આર્ટિકલ મુજબ ત્રણસો છપ્પનમાં શું હતું મિત્રો રાજ્યપાલ હશે એ રાજ્યપાલ રાષ્ટ્રપતિને કરવામાં આવશે કે રાષ્ટ્રપતિ શાસન લગાવી દો અને જે રામનાથ કોવિંદ હશે એ એ શું થશે કે જે ત્રણસો પાસઠની અંદર કે અહીં આગળ તેનું કીધેલું માનતા નથી ગુજરાત સરકાર વખતે એ વખતે તેમના દ્વારા જે લગાવવામાં આવે છે એ ત્રણસો તો મિત્રો આ બંને આર્ટિકલો લગભગ તમારા ક્લિયર થઈ ગયા છે મિત્રો તો આ બંને આર્ટિકલ હતો એ મુજબ આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ શાસન અરે આપણા રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે એ માટે આપણે અનુમતિ મેળવવી જોઈએ અને એ અનુમતિ ક્યાં મેળવવાની છે મિત્રો તો એ અનુમતિ મેળવવાની છે સંસદની અંદર તો સંસદની અંદર યાદ રાખો કે જેવું રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડશે કે ગુજરાત રાજ્યની અંદર હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે તો એ જ દિવસથી માંડીને બે મહિનાની અંદર સંસદની અંદર સ્વીકૃતિ મળી જવી જોઈએ બંને ગૃહોની અંદર મિત્રો કેટલા ગૃહોની બંને ગૃહ કેટલા માસ ખાસ યાદ રાખજો મિત્રો ક્લાસ થ્રી માટે તો ખાસ યાદ રાખજો મિત્રો કે બે માસની અંદર સંસદની અંદર મંજૂરી મળી જવી જોઈએ આ પહેલાં તમે રાષ્ટ્રપતિ અરે રાષ્ટ્રીય ઇમરજન્સી વખતે પણ કીધેલું હતું એ કેટલા માસમાં મંજૂરી મળી એ પણ મેં તમને સમજાવ્યું હતું ત્યાર પછીની વાત કરું અહીં આગળ મેં ફરી વાર આપણે રિમાઇન્ડ કરી લઈએ કે આપણે આ જે ટેબલ હોય એ ટેબલ તમારે નોંધ કરી લેવાનું છે કારણ કે એક્ઝામની અંદર પૂછાશે મિત્રો જો તમે જે ચોપડી વાંચતા હોય એમાં કદાચ આ ટેબલ નહીં આપેલું હોય કારણ કે આ ટેબલ મેં ડિઝાઇન કરેલું છે યાદ રાખો મિત્રો કે જે રાષ્ટ્રીય કટોકટી હતું એ વખતે સંસદની અંદર મંજૂરી માટેનો સમયગાળો કેટલો હતો એક માસ પુનઃ મંજૂરી છ મહિના સુધી અને ક્યાં સુધી લંબાવી શકો છો તમે જે રાષ્ટ્રીય કટોકટી હતી એ હતું અનંતકાળ હવે જે રાષ્ટ્રપતિ શાસન હોય એ રાષ્ટ્રપતિ શાસન માટે સંસદની મંજૂરી માટે તમે બે માસની અંદર તમારે મંજૂરી મેળવી લેવાની હોય છે બે માસથી વધારે ન થવા જોઈએ અને બે માસથી વધારે થઈ જાય તો શું થાય મિત્રો જાહેરનામું રદ થઈ જાય છે અને જે રાષ્ટ્રપતિ શાસન હોય ત્યાં જ અટકી જાય છે પુનઃ મંજૂરીની વાત કરું મિત્રો તો પુનઃ મંજૂરી માટે તમારે દર છ મહિને પુનઃ મંજૂરી મેળવવી પડે એટલે કે દર છ મહિનાનું રિચાર્જ કરાવી લેવાનું છ મહિનાનું રિચાર્જ પૂરું થાય એટલે ફરી છ મહિનાનું હવે એ જે રાષ્ટ્રપતિ શાસન હોય મિત્રો એ ત્રણ વર્ષની જ વેલિડિટી દર આવે છે કે ત્રણ વર્ષ સુધી જ ચાલુ રહે છે પછી ત્રણ વર્ષ પછી એ તમારું કાર્ડ હતું કે જે કોઈ બધું તમામ તમામ સમાપ્ત થઈ જશે યાદ રાખવાનું જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય છે જે તે એ વખતે બે માસની અંદર મંજૂરી મેળવી લેવાની છ મહિનાની અંદર પુનઃ મંજૂરી ત્રણ વાર થશે એટલે એની વેલિડિટી પૂરી થઈ જાય હવે જે નાણાકીય કટોકટી હોય એ નાણાકીય કટોકટી વખતે જોઈશું મિત્રો ફરીવાર આ ટેબલ તેને રિવાઇઝ કરીશું પરિવાર મિત્રો કે હવે માની લો કે કદાચ તમે લો સંસદની અંદર જશો અને આ સંસદની અંદર કે જે સંસદ હોય તેમાં લોકસભાનું માની લો કે વિસર્જન થઈ ગયેલું હોય તો શું કરવાનું તો એ રાજ્યસભા રાજ્યસભાની અંદર મોકલી દેવાનું છે અને જ્યારે જે નવી લોકસભા આવશે મિત્રો એ લોકસભાની અંદર પ્રથમ સત્ર જેવું ભરાય એના ત્રીસ દિવસની અંદર તમારે મંજૂરી મેળવી લેવાની છે અને જો ત્રીસ દિવસમાં મંજૂરી ન મેળવો તો રાષ્ટ્રપતિ શાસન હોય ત્યાં સમાપ્ત થઈ જાય છે બરાબર અને મંજૂરીમાં કઈ રીતે મેળવજો કે કુલ જે તે ગૃહ હોય એના કુલ સભ્યની બહુમતી હોવી જોઈએ અને હાજર રહેલાના જે મત હોય બરાબર એના બે તૃતીયાંશથી વધારે બહુમતી પડવી જોઈએ આ ક્યારની વાત છે મિત્રો કે જ્યારે તમે સંસદની અંદર મંજૂરી મેળવવા જાવજો અને લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય છે તો તમારે શું એક્શન લેવી પડશે કે જે નવી લોકસભા આવશે તેના શરૂઆતના ત્રીસ દિવસની અંદર મંજૂરી મેળવી લેવાની હોય છે મિત્રો ત્યાર પછીની વાત કરું કે કાર્યકાળ વિશે મેં કહી દીધું કે જે કંઈ કાર્યકાળ હશે છ મહિના સુધી જ તમારે ફરીવાર રહેજો ફરીથી છ મહિના માટે રિન્યૂ કરાવવો પડશે અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી રાખી શકશો કારણ કે મિત્રો ભૂતકાળની અંદર આવા ઘણા બધા પ્રોબ્લેમો થયા હતા એ પણ આગળ જોઈએ છે આપણે હવે વાત કરું મિત્રો કે જે રાષ્ટ્રપતિ હોય છે હવે આજે રાષ્ટ્રપતિનું જાહેરનામું જો સંસદની અંદર મંજૂરી મેળવવા જાય તો યાદ રાખજો સામાન્ય મંજૂરીની વાત કરું છું એ વખતે સામાન્ય બહુમતીથી પસાર થઈ જવું જોઈએ ત્યાં વિશેષ બહુમતીની જરૂર નથી માત્ર અને માત્ર સામાન્ય જો લોકસભાનું વિસર્જન હોય એ વખતે વિશેષ જેવી બહુમતીની જરૂર પડશે હવે યાદ રાખો મિત્રો કે જ્યારે રાષ્ટ્રપતિનું જાહેરનામું બહાર પડે છે એટલે તમે વિધાનસભાનું વિસર્જન કરી શકતા નથી બરાબર એટલા માટે વિધાનસભા હોય છે તે મોકૂફ રાખી શકાય છે હવે વિધાનસભા તમારે અહીંયા આગળ શું કરવાની હોય છે મોકૂફ રાખવી પડે છે મિત્રો ત્યાર પછીની વાત કરું આર્ટિકલ નંબર ત્રણસો ને છપ્પન પ્રમાણે હવે જે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય છે મિત્રો એ મેં તમને કીધું એમ જે તે રાજ્યપાલ દ્વારા લાગુ કરવામાં આવે છે અને જે તે રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી શકાય છે અને યાદ રાખજો પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં લાગુ થયેલું એ મેં તમને ભૂલી ગયો તો એ હતો વીસમી જૂન ઓગણીસો એકાવનની અંદર પંજાબની અંદર લાગુ થયું હતું બીજા આવા ઘણા બધા ફેક્ટ હોય છે મિત્રો આ ફેક્ટ આપણા વિડીયોમાં નહીં લઈએ પરંતુ એ માટે એક સેપરેટ વિડીયો બનાવીશું જેની અંદર એક્ઝામમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ તમામે તમામનું હું ડિટેલ્સમાં આપવાનો છું આ આ જે વિડીયો હશે બધા કોન્સેપ્ટ આધારિત હશે એ વખતના વિડીયો તમારે એક્ઝામ વધારે રિલેટેડ હશે ડાયરેક્ટ સીધા દસ એક મિનિટનો વિડીયો હશે એની અંદર તમામે તમામ શોર્ટકટ અને જે કી આપવામાં આવી છે ક્વેશ્ચન આપવામાં આવે આપી દેવામાં આવશે તો હવે મિત્રો અહીં વાત કરું કે જે રાષ્ટ્રપતિ શાસન લાગુ થતું હોય છે એ ઘણીવાર શું થતું હોય છે મિત્રો સ્વાર્થ માટે લાગુ થતું હોય છે તમને વાત કરી દો મિત્રો કે ઓગણીસો ને સિત્યોતેરની અંદર આપણે ખબર હતી કે જે વખતે દેશની અંદર આંતરિક અશાંતિ હતી એ વખતે શું થયું હતું કે એમની સત્તા જેવી પૂરી થાય છે ઇન્દિરાબેન ગાંધીની અને મોરારજી દેસાઈ આવે છે બરાબર એ જનતા દળના હોય છે એટલે શું કરે છે જેટલા પણ રાજ્યોની અંદર કોંગ્રેસનું હતું ત્યાં આગળ મોરારજી દેસાઈએ શું કર્યું કે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું અને ત્યાર પછી જેમની સત્તા પૂરી થાય ફરીથી કોંગ્રેસ પાર્ટી આવે છે એ વખતે કોંગ્રેસવાળાએ શું કર્યું કે જેટલા રાજ્યની અંદર જનતા દળ હતું ત્યાં આગળ ફરી પાછું રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું આ માટે પોતાના સ્વાર્થ માટે ભૂતકાળની અંદર આપણા ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું એટલા માટે આપણે નક્કી કર્યું કે જે કંઈ રાષ્ટ્રપતિ શાસન હોય તેને આપણે સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકીએ છીએ એટલે યાદ રાખવાનું છે કે રાષ્ટ્રપતિ શાસન જ્યારે એ થાય તે તેના વિરુદ્ધ તમે અરજી કરી શકો છો સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર જો અરજી થાય અને જો એ અયોગ્ય સાબિત થાય તો અયોગ્ય સાબિત થાય તો શું થશે મિત્રો કે જે તે મંત્રીમંડળ હોય અને જે તે વિધાનસભા હશે એ ફરીથી પુનઃસ્થાપન કરી શકાય યાદ રાખજો મિત્રો વિધાનસભા અને મંત્રીમંડળ હોય પુનઃસ્થાપન કરી શકાય છે કારણ કે એ પહેલાં ત્યાં આગળ મેં કીધું કે બંધારણીય નાશ થઈ ગયો હશે તો એ પહેલાં નાશ થઈ ગયેલો હશે તો એમ ફરીથી પણ તમે પુનઃસ્થાપિત કરી શકો છો આ ઉપરાંત માની લો કે જે જે કંઈ જાહેરનામું હતું એ સંસદમાં માન્યતા ન મળે અને જે વિધાનસભાની પુનર્જીવિત થતું હતું બરાબર મંત્રીમંડળ એ પણ થતું નથી તો છેલ્લો ઓપ્શન શું હોય છે મિત્રો ચૂંટણી કારણ કે હવે ખબર પડી કે ગુજરાત રાજ્ય ઉપર રાષ્ટ્રપતિ શાસન લાગુ નહીં કરવામાં તો હવે છેલ્લો ઓપ્શન શું આવશે મિત્રો કે ત્યાં આગળ ચૂંટણી કરી દેવી જોઈએ છ માસની અંદર બરાબર હવે આ રાષ્ટ્રપતિ શાસન થાય એનું શું પરિણામ આવે છે શું એક્શન લેવી જોઈએ તો રાષ્ટ્રપતિ જેવું શાસન ચાલુ થાય એટલે સમગ્ર વહીવટ હોય જે કોના હાથમાં આવી જાય છે મિત્રો રાષ્ટ્રપતિના હાથમાં તો રાષ્ટ્રપતિ શું કરશે કે તેમના દ્વારા નિમણૂક પામેલી જે તે વ્યક્તિ હોય એ રાજ્યપાલને એટલે કે ઓપી કોહલીને કદાચ કાર્યભાર સોંપી શકે પરંતુ અત્યાર સુધી આપણે એ જ જાણતા હતા પણ તમારે તેમાં બીજું પણ ઉમેરવાનું અથવા તો યાદ રાખજો કે જે વિધાનમંડળ હોય છે વિધાનમંડળની અંદર વિધાન સભા હોય અને વિધાન પરિષદ હોય છે તેની અંદર જે વિધાનમંડળની એક સમિતિ હોય તેના દ્વારા પણ સમગ્ર રાજ્યનું સંચાલન થઈ શકે છે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા કોઈ નિમણૂક પામેલો અધિકારી પણ તેનું સંચાલન કરી શકે છે અથવા તો રાષ્ટ્રપતિ પોતે પણ જે તે રાજ્યનું હેન્ડલિંગ કરી શકે છે તો આ તમામે તમામ પોઈન્ટ તમારા માઇન્ડમાં ફિટ રાખવાના છે મિત્રો એ એક્ઝામ રિલેટેડ એટલે ઓપ્શનની અંદર આ બધા હોય તો તમારે ઉપરના તમામે તમામ ઓપ્શન સાચા હોય તે જણાવવાનું છે આ ઉપરાંત બીજું યાદ રાખો મિત્રો કે રાજ્યની જે કંઈ જેટલું પણ રાજ્ય વિધાનમંડળ હોય એટલે કે આપણા ગુજરાત રાજ્યની અંદર તો વિધાનસભા છે પરંતુ જો ભવિષ્યની અંદર કદાચ રાજ્ય વિધાન પરિષદ પણ લઈ આવે તો એ બંનેનો જે કંઈ સત્તાઓ હોય તમામે તમામ સત્તાઓ કોના હસ્તક થઈ જતી હોય છે સંસદની અંદર તો એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે વિધાનસભાની અથવા તો વિધાન પરિષદની સત્તાઓ સીધી સંસદના હસ્તકમાં જતી રહેતી હોય છે તો કોના હસ્તકમાં જાય છે સંસદના પરંતુ યાદ રાખજો મિત્રો જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે ત્યારે આપણું જે કંઈ હાઈકોર્ટ હોય છે એટલે કે ઉચ્ચ ન્યાયાલય હોય તેના પર કોઈ જ અસર થતી નથી કારણ કે આપણું જે વિધાન પરિષદ વિધાન પરિષદ અને વિધાનસભા હોય છે એ અને આપણું જે સુપ્ર હાઈકોર્ટ હોય એ બંને વસ્તુ અલગ છે બંનેના કાયદા અલગ અલગ પાડેલા છે બરાબર તો ત્યાં આગળ તેની કોઈ અસર થશે નહીં બરાબર તમારે યાદ રાખવાનું છે તો હવે ફરીવાર જ્યારે નવું લેક્ચર બનાવીશ મિત્રો પાછળથી બનાવીશ એ વખતે ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું એ વખતના મુખ્યમંત્રી કોણ હતા એ વખતના રાજ્યપાલ કોણ હતા અને શા માટે લાગુ થયું કેટલા સમય માટે લાગુ થયું ઘણીવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પડતા હોય છે તો આપણે એ પણ જોઈ લઈશું મિત્રો તો આ વિડીયો તમે કેટલો ફોકસથી જોયો છો એક ક્વેશ્ચન આપવામાં એકદમ ઈજી છે મિત્રો તેનો જવાબ તમારે આપવાનો છે કે રાષ્ટ્રપતિ શાસનને વધુમાં વધુ કેટલા સમય સુધી લંબાવી શકાય એના ઓપ્શન છે મિત્રો એક વર્ષ છ મા છ માસ ત્રણ વર્ષ કે અનંતકાળ સુધી બરાબર મિત્રો અહીં આટલા આપેલા છે તમારે સાચું ઓપ્શન સાચો જવાબ હોય તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું નવું નવું વાંચતા રહો નવું નોલેજ મેળવતા રહો અને હું આશા રાખું કે જેટલા પણ આપણા સબ્સ્ક્રાઇબર હોય તમામે તમામ મિત્રોને ગવર્મેન્ટ સારામાં સારી પોસ્ટવાળી જોબ મળી જાય જય હિન્દ જય ભારત